मिर्ची मुर्गा। हेलो जयंती भाई। हाँ केम छो? मजा मो। हाँ क्या छो अत्यारे? અત્યારે અહીંયા આહાર માં શેરડી ખાધી છે. પછી ક્યાં જવાના છો? પછી કામ પૂરું થાય એટલે ભાવનગર જતા રહેવાના. તો વચ્ચે બે ત્રણ દિવસ તો મળશે ને? હા હા. એટલે શેનું કામ? સુરત તો જોયું ને તમે? તમને તો ખબર જ છે ઉત્તરાયણ આવે છે અહીંયા. ના એમાં હું છે આ બધું પતંગ જગાવે ને છોકરાઓ ને પતંગ કાપે એકબીજાના, તો એ પતંગ લૂંટવા જવાનું છે આપણે. હા તો પતંગ લૂંટશો? પતંગ લૂંટતા મને નહીં આવડતું સાહેબ. અરે એ તો અમે શીખવાડી દઈશું ને, આપણે ટ્રેનિંગ રાખીશું ને. અરે મારી વાત સાંભળો, આ શેરડીયું હોય ને શેરડીયું, અને એના ઝંડા બનાવવાના, ઝંડા ઝંડા એટલે ખબર ને? ભારતના ઝંડા એ છે ના? હવે ઈ ઝંડા નહી ભાઈ, ભલા માણસ આપડે એવું કરવું ના સાહેબ, આપડે શેરડી કાપી આખી જિંદગી શેરડી કાપવાની આપડે. ના તમે તમારા બીજા બધાને લેતા આવજો ને, ભાઈ ભાંડુઓ ને. ભાઈ ભાંડુઓ બધા નોકરી ઉપર છે, બીજા ચગાવતા હોય તો એની અંદર દોરીમાં આપણે ઝંડા નાખવાના, ઓલા લંગર નાખવાના હોય ને લંગર. ના ના આપણે એવા લંગર નથી નાખવા. એટલે ભાઈ પણ આ પતંગ લૂંટશે કોણ? મેં તો તમારું નામ લખી લીધું, એનું શું કરવાનું? તો હું કઈ જયંતિભાઈ બેસી રહેવાનો? મને કઈ સમજ ન પડી. ના સ્કોડા નહીં, મારી પાસે સ્પાર્ક છે. અરે ગાંધી ના પેટ ના મૂલતા કરશો આપે તો નથી. એટલે હા લે તારી ફોન મૂકને. તો પછી આવવાનું છે? તો ગમે ને આવવાનું હોય મારે ફોન મૂકે, ત્યારે મારે બીજું કઈ વાત જ નથી કરવાનું. હું કાપી નાખે કોઈ તમારી મારી કટકા ભરી દે. તમે રેડિયો સાંભળો છો? હા તો રેડિયો મિર્ચી સાંભળો છો? એલા એ તમે સાંભળો. એ તો હું રેડિયો મિર્ચી માંથી બોલું છું, હર્ષ. હર્ષ ભાઈ? હા મગજ ફેરી દેવો તમે હતા. તમને છે ને મિર્ચી મુર્ગા બનાવ્યા છે તમારા ભાણિયા પ્રવીણે. ચલો કુકડે કુક બોલો. કુકડે કુક બોલે તો ખબર નહીં ઘણા ફોન બીજા આવતા એટલે. મિર્ચી મુર્ગા.